एंड वेलकम अगेन स्टूडेंट्स, आप सबनु डेल्टा स्कूल यूट्यूब चैनल में हार्दिक स्वागत है। अगाउना लेक्चर नी अंदर आपणे धोरण 9ना अंग्रेजीना टॉपिक नंबर 1 चित्तास टीयर एटले के चित्ताना आंसू एना विषे बात करी हती। झड़पथी फटाफट ऊपर छलू तमने एना विषे थोड़ू जणावी दऊं कि आपणे एनी अंदर शुं जोयुं हतुं। तो एनी अंदर एक जंगलनुं दृश्य होय छे अने कोई एक भाई झूलू शिकारी होय छे, एक झाड़ नीचे बैठो हो, जंगल नी अंदर लीलाछम मैदान में हरणनुं टोळुं चरतुं होय ने जोवे छे। एटलामां ज ए विचार करे छे कि हरण केटला बधा मस्त छे ने तेम छतां मारेने पकड़वा माटे केटलुं बधुं दोड़वुं पड़े के आ बधुं विचारतो होय। तो एटलामां एनी नजर एनी बाजूमां एक मादा चित्ता उपर पड़े जे हरणनो शिकार करवा माटे धीमे धीमे सरकती एनी तरफ जती होय। એ ઝડપથી એક કૂદી અને એક હરણને પકડી લે છે। એના બચ્ચા જાળીમાંથી બહાર આવે છે અને બધા આરે બેસી અને હરણનો ખોરાક માણે છે। તો ભાઈ આ જે શિકારી હોય છે એનું નામ ઈદી હોય, એના મગજમાં વિચાર આવે કે જો આ બચ્ચાને કાંઈ પણ મહેનત કર્યા વગર એનો ખોરાક મળી ગયો, જો મારે આવું કંઈક હોય તો કે મારી પાસે કે કોઈ એવો શિકારી હોય કે જેને હું કહું જા તું મારા માટે હરણ મારી અને મારી આવે તો મારે કેટલું સારું હોય, મારું જીવન કેટલું આરામદાયક બની જાય, આવું એ બધું પોતાની રીતે વિચારતો હોય। ત્યાં એના મગજમાં એક વિચાર આવે, જો આ નાના બચ્ચા છે કે આને હું ચોરી લઉં અને પછી એને હું ટ્રેનિંગ આપું કે ભાઈ જા તું મારા માટે હરણ મારી આવું તો એ મોટા થઈને મારા હાટું હરણ મારી આવે તો મારે તકલીફ નહીં, આવું વિચારે છે। અને આ ઈરાદાથી એ આખે આખી ચિત્તાના પરિવારનો પીછો કરવાનું શરૂ કરે છે। સાંજ સુધી હરણ એ શિકારી છે આ ચિત્તાના પરિવારની પાછળ પાછળ ફરે। રાત્રે જ્યારે એની માતા એના બચ્ચાને જાળીમાં સંતાડીને પોતે નદી કિનારે જાય છે પાણી પીવા માટે, ત્યારે શિકારી ઝડપથી ફટાફટ પોતાની જાળી અને ભાલો લઈ અને જાળીમાં ઘૂસી જાય છે। એ જાણતો હોય કે ભાઈ ચિત્તા છે એ કોઈ દિવસ માણસ ઉપર હુમલો કરતા નથી, બરાબર ને, એટલે એ આ તકનો લાભ લઈ અને જાળીમાં ઘૂસી જાય છે। અને અહીંયા જઈને જોવે તો ચિત્તાના મસ્તિષ્કના નાના નાના બે બચ્ચા હોય, એ એટલા નાના હોય છે કે દૂર પણ નથી ભાગી શકતા, એટલા માટે શિકારી છે પોતાની જાળ ફેંકે અને એ બંને બચ્ચાને પકડી લે છે। એને તો માત્ર એકની જરૂર હતી પણ એ વિચારે છે કે આ તો સારું કહેવાય ને, એક કરતાં બે ભલા એમ, આમાં કાંઈ ખોટું નથી કે, તો એ બે બે બચ્ચાને ઢસડી અને પોતાની સાથે લઈ જાય છે અને એક મોટી ટોપલીની નીચે સંતાડી દે। હવે જ્યારે એની માતા પાછી આવે પાણી પીને તો એ જોવે છે ચારે બાજુ કે ભાઈ એના બચ્ચા ક્યાં, તો એને એના બચ્ચા ક્યાં મળતા નથી, એટલા માટે એક પહેલાં તો ખૂબ ગુસ્સે થાય છે અને પછી આમથી તેમ કૂદવા લાગે છે, એ બધી બાજુ સૂંઘે છે પણ એનાથી કોઈ ફાયદો થતો નથી, એના એના વાલા બચ્ચા ક્યાંય મળતા નથી, એ નિરાશ થઈ જાય છે, દુઃખી થાય છે અને પછી રડવા લાગે છે। એ આખી રાત રડે છે અને છેક બીજી સાંજ સુધી પણ રડે છે। એ એટલું બધું રડ્યું હોય કે એના આંસુને કારણે એના ગાલ ઉપર કાળા કાળા દાગ થઈ ગયા હોય, છતાં પણ એનું રડવાનું ચાલુ જ હોય। અને રાત્રે તો એટલા બધા મોટા અવાજ સાથે રડતી હતી કે એનો રડવાનો અવાજ છેક ગામની અંદર માણસોને સંભળાય છે। તો એમાંથી કોઈ ડાયો માણસ હોય છે ભાઈ કે જે ફટાફટ પોતાની લાકડી લઈ અને ઝૂંપડીની બહાર નીકળી અને જોવે છે અને એ બધું સમજે છે કે આ બધું શું થયું છે એ વિચારી લે, અને એ માણસનું નામ જે સન્નો હોય છે અને જાણતો હોય કે ભાઈ આ શા માટે રડે છે અને આ શેના લીધે થયું છે એ બધી એને ખબર હોય, કારણ કે એ પ્રાણી પ્રેમી વ્યક્તિ હતો, પ્રાણીઓ વિશે ઘણું બધું જાણતો હતો, આવું આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું। તો ચાલો અહીંયાથી આપણી આ વાર્તાને થોડીક આગળ ધપાવીએ અને આપણે કોશિશ કરીએ કે આ લેક્ચરની અંદર લગભગ સંપૂર્ણ સંપૂર્ણ સ્ટોરી આપણે જોઈ લઈએ। તો અહીંયાથી આગળ જોઈએ હવે। વન સનો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ, હવે જ્યારે સનોએ આ સંતાડેલા બચ્ચાઓને શોધ્યા, હી ન્યૂ ધેટ, તે જાણી ગયો કે ઇટ વોઝ ઇદીસ વિકિડ આઈડિયા, આ ઈદીના વિકિડ, વિકિડ એટલે દુષ્ટ અને આઈડિયા એટલે વિચાર, આ ખરાબ વિચાર કેનો હોય તો કે ભાઈ ઈદીનો હોવો જોઈએ। હી ગોટ એંગ્રી વિથ ઈદી, તે ઈદી ઉપર ગુસ્સે થયો। હી રશ ટુ ધ હટ એન્ડ શાઉટેડ, તે એની ઝૂંપડી પાસે દોડી ગયો અને બૂમો પાડવા લાગ્યો, આઈ હેટ યુ ઈદી, હું તને ધિક્કારું છું ઈદી, એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હાટ યુ, આપણી જ્ઞાતિના, ટ્રાઇબ એટલે જ્ઞાતિ, જાત, જમાત, બરાબર ને, આપણી જાતિના બધા જ માણસો તને ધિકારશે,
बिकॉज कारण के यू आर लेजी तू आळसू छे एंड विकिड टू अने दुष्टपण छे तू आळसू तो छो पण हारे हारे दुष्टपण छो वी नो दैट अ हंटर मोस्ट हंट विथ हिज ओन स्ट्रेंथ एंड स्किल आपणे जाणीए छीए के शिकारीए पोतानो शिकार पोतानी शक्ति अने आवडत उपर कौशल्य उपर करवानो होय बट यू आर अ लेजी हंटर पण तू एक आळसू शिकारी छे यू आर अ थीप अने तू चोर पण छे यू हैव ब्रोकन ध रूल्स ऑफ अवर ट्राइब ते आपणी जातिना નિયમો તોડ્યા છે યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ વોલ ટ્રાઇબ તે આપણે આખે આખી જાત અથવા તો જમાતને બદનામ કરી છે અપમાનિત કરી છે કારણ કે ડિસઓનર એટલે અપમાન બદનામ એવું થાય છે કારણ કે તારા કૃત્યથી આપણે આખે આખી જ્ઞાતિ છે એ બદનામ થઈ છે આવું ઈદી છે ઈદીને કહેવામાં આવે સનો દ્વારા એટલે કે સનો છે એ એની ઝૂંપડી પારે રાડું પાડી અને ઈદીને આ બધું કહે છે ફટાફટ આ પેરેગ્રાફનું બીજી વખત આપણે જોઈ લઈએ વેન સનો ફાઉન્ડ ઓફ ધ હાઈડન કપ્સ જ્યારે સનોએ આ સંતાડેલા બચ્ચાઓને શોધ્યા હી ન્યૂ ધેટ તે જાણી ગયો કે ઇટ વોઝ ઈદીઝ વિકિડ આઈડિયા આ ઈદીનો ખરાબ વિચાર હોવો જોઈએ હી ગોટ એંગ્રી વિથ ઈદી તે ઈદી ઉપર ગુસ્સે થયો હી રશ ટુ ધ હર્ટ એન્ડ શાઉટેડ તે એની ઝૂંપડી પાસે દોડી ગયો અને બૂમો પાડવા લાગ્યો આઈ હેટ યુ ઈદી હું તને ધિક્કારું છું ઈદી એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ આપણી જમાતના બધા જ લોકો તને ધિક્કારશે બીકોઝ કારણ કે યુ આર લેઝી એન્ડ વિકિડ ટુ તું આળસુ છે અને દુષ્ટ પણ છે વી નો ધેટ આપણે જાણીએ છીએ કે અ હન્ટર મોસ્ટ હન્ટ શિકારીએ શિકાર કરવો જોઈએ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ પોતાની આવડત અને કૌશલ્યો ઉપર શિકાર કરવો જોઈએ બટ યુ આર અ લેઝી હન્ટર પણ તું એક આળસુ શિકારી છો યુ આર અ થીફ તું ચોર પણ છો યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ તે આપણી જમાતનો નિયમ તોડ્યો છે યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ વોલ ટ્રાઇબ તે આપણી આખી જમાતને બદનામ કરે છે ઓલ ધ મેમ્બર્સ ઓફ ધી હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર હવે બધા જ સભ્યો શિકારીની આ જમાતના બધા જ સભ્યો છે એ ભેગા થાય છે તે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈદી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર તેઓ નક્કી કરે છે ટુ ડ્રાઈવ અવે એટલે કે દૂર હંકારી મૂકવો અથવા તો દૂર કાઢી મૂકવો કે ને તો કે ઈદીને ક્યાંથી તો કે ફ્રોમ ધેર વિલેજ તેના ગામમાંથી ફોર એવર એટલે કે હંમેશને માટે આ શિકારી જે હોય છે બધા જમાતના સભ્યો ભેગા થાય છે અને નક્કી કરે છે કે ભાઈ આપણે બધા ઈદીને આપણા ગામમાંથી હંમેશને માટે દૂર કાઢી મૂકીએ સનનો ટુક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર્સ એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર હવે સનનો આ બચ્ચાને પોતાના ખંભા ઉપર મૂક્યા અને એની માતા તરફ પાછો ફર્યો હી સો ધેટ લોંગ વિપિન ઓફ ધ મધર ચિતા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર હી સો ધેટ તેણે જોયું કે લોંગ વિપિંગ લાંબા સમયથી રડવાથી ઓફ ધ મધર ચિતા માતા ચિતાના હેડ સ્ટેન્ડ એટલે કે ડાઘો થઈ ગયા હતા હર ફેસ એટલે કે એના ચહેરા ઉપર ફોર એવર એટલે કે હંમેશને માટે આ ભાઈ સનોએ જોયું કે ભાઈ લાંબા સમયથી રડવાથી એના માતાના ચહેરા ઉપર જે કાળા ડાઘ થઈ ગયા હતા એ હવે હંમેશને માટે રહેશે તો આ એક સરસ મજાની નાની વાર્તા હતી પ્રાણી વિશેની હવે ફેક્ટ્સ અબાઉટ ચિત્તા ચિત્તા વિશેની માહિતી એટલે કે એની જે જાણવા જેવી વાતો છે એ આપણે થોડીક જાણીએ એનો હાઈટ એટલે કે એની ઊંચાઈ હોય છે 100 સેન્ટીમીટર્સ એટલે કે 100 સેન્ટીમીટર સુધી ચિત્તા છે એ ઊંચા હોય વેઇટ 65 kgs વજન 65 કિલોગ્રામ જેટલું હોય છે અને વેઇટ એટ બર્થ જન્મ સમયે એનો વજન 300 ગ્રામ્સ એટલે કે 300 ગ્રામ જેટલો હોય એજ ઓફ મેચ્યોરિટી મેચ્યોરિટી એટલે કે પરિપક્વતા પુખ્ત જે ચિત્તો છે પુખ્ત થવાની ઉંમર કેટલી એજ ઓફ મેચ્યોરિટી એટલે કે એની પુખ્તતા ક્યારે હોય તો કે 2 યર્સ જ્યારે બચ્ચું 2 વર્ષનું થાય ત્યારે પુખ્ત ચિત્તો બની જાય છે આઈડેન્ટિફિકેશન એટલે કે ઓળખ
આપણે કેવી રીતે ઓળખી શકીએ કે આ ચિત્તો છે? તો કે ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી, ચિત્તાનું શરીર હલકું હોય છે, એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ, અને એના પગ દીપડા કરતાં લાંબા હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લોક સ્પોટ્સ, તેને છૂટાછવાયા કાળા ડાઘ હોય છે, ટપકા હોય છે. વેર ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર્સ ઓફ સ્પોટ્સ, જ્યારે દીપડાને આ ડાઘ ઝૂમખામાં હોય છે અને ચિત્તાને આ ડાઘ કેવા હોય છે? છૂટાછવાયા હોય. તો એની ઓળખ છે ભાઈ દીપડાની અને ચિત્તાની, કારણ કે જનરલી જોઉં તો દીપડો અને ચિત્તો બંને ખરખા લાગે, બરાબર ને? પણ તેમ છતાં ચિત્તાની ઓળખ કઈ છે? તો કે ભાઈ એનું શરીર હલકું હોય, એના પગ દીપડા કરતાં લાંબા હોય, અને એના શરીર ઉપરના જે કાળા ટપકા છે એ છૂટાછવાયા હોય, જ્યારે દીપડામાં તો કે કાળા ટપકાના ઝૂમખાઓ હોય. આ એની ઓળખ છે. ત્યાર પછી હેબિટેટ એટલે નિવાસસ્થાન. તો કે ચિત્તા યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ, ચિત્તા સામાન્ય રીતે હંમેશા ખુલ્લા જંગલમાં રહેતા હોય. પ્રેઝન્ટલી ધે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા, હાલમાં તેઓ સામાન્ય રીતે મુખ્ય આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિત્તાસ ઇન ઇન્ડિયા, આપણી પાસે ભારતમાં ઘણા બધા ચિત્તાઓ હતા, બટ પણ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950, પરંતુ તેમનો છેલ્લો ચિત્તો છે શિકારી દ્વારા 1950માં ગોળી મારવામાં આવી હતી. એટલે કે અત્યારે ભારતમાં હાલમાં એક પણ ચિત્તાઓ ક્યાંય છે નહીં. પ્રાણી સંગ્રહાલયોમાં છે પણ જંગલ વિસ્તારમાં ક્યાંય છે નહીં. ફરીથી આપણે બે વસ્તુ જોઈ લઈએ, આઇડેન્ટિફિકેશન અને હેબિટેટ. તો આઇડેન્ટિફિકેશનમાં શું છે? તો કે ચિત્તા હેઝ અ લાઇટર બોડી, ચિત્તાનું શરીર હળવું હોય છે, એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ, અને એના પગ દીપડા કરતાં લાંબા હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ, તેને કાળા ટપકાઓ છૂટાછવાયા હોય, આઇસોલેટેડ એટલે છૂટાછવાયા. વર્સ જ્યારે ધ લેપર્ડ્સ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ, જ્યારે દીપડાને આ કાળા ટપકાઓના ઝૂમખા હોય છે. હેબિટેટ એટલે નિવાસસ્થાન. ચિત્તાઝ યુઝલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ, ચિત્તાઓ હંમેશા સામાન્ય રીતે ખુલ્લા જંગલમાં જોવા મળે. પ્રેઝન્ટલી એટલે કે હાલમાં ધે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા, મુખ્ય રીતે અત્યારે આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિત્તાસ ઇન ઇન્ડિયા, આપણે ભારતમાં ઘણા બધા ચિત્તાઓ હતા, બટ પણ ધ લાસ્ટ વન છેલ્લો ચિત્તો વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950, 1950માં શિકારી દ્વારા ગોળીએ મરાયો હતો. હેબિટ્સ એટલે ટેવ, આદત. આની શું આદત હોય ચિત્તાની તો એ જોઈ લઈએ. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધી અર્થ, તે પૃથ્વી ઉપરના સૌથી ઝડપી પ્રાણી છે. ઇટ સ્ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર અવર, તેની ઝડપ 100 કિલોમીટર્સ પર અવર, 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જેટલી હોય છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ, પણ મેન્ટેન એટલે જાળવી રાખવું, ધીસ સ્પીડ એની આ ઝડપને એ જાળવી રાખે છે ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ, માત્ર થોડાક અંતર માટે, ટૂંકા અંતર માટે જ એની આ ઝડપને જાળવી રાખે છે. સમટાઈમ્સ કોઈક વાર ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 50 મીટર્સ, કોઈક વખત તે કૂદકો મારે છે 15 મીટર જેટલો લાંબો. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે, તે શિકાર પાછળ, પ્રે એટલે શિકાર અને ક્રીપ્સ એટલે સરકવું, શાંતિથી લપાઈને સરકતો સરકતો શિકારની પાછળ જાય છે. ધેન પછી લિપ્સ અપ ટુ કેચ ઇટ, અને પછી કૂદે છે અને એને પકડે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે, તે પોતાના શિકારનો સંગ્રહ નથી કરતો. ધીસ સમટાઈમ્સ કોઝ ઇઝ ડેથ ઓફ કપ્સ એન્ડ યંગ ચિત્તા, તેથી જ કોઈક વખત ચિત્તા અને એના બચ્ચાઓ આ કારણે મૃત્યુ પામે છે, કારણ કે ખોરાકનો સંગ્રહ કરતો નથી, અને કોઈક વખત એવું બને કે લાંબા સમય સુધી કોઈ શિકાર ન મળે, બરાબર ને? તો એને ભૂખ્યા રહેવું પડે એટલી વખત, એટલે માટે ઘણી વખત ચિત્તાઓ અને એના બચ્ચાઓ આ કારણથી મૃત્યુ પામે છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રીચર,
તે એકલવાયુ પ્રાણી છે. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ. તે જૂથમાં કે ટોળામાં રહેતા નથી. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કપ્સ આર મેચ્યોર. તેના પરિવારથી અલગ પડી જાય છે, એટલે કે જુદો પડી જાય છે. ક્યારે? તો કે ઝડપથી, જ્યારે એનું બચ્ચું મેચ્યોર. મેચ્યોર એટલે શું થશે? તો કે જ્યારે મોટું થઈ જાય, પુખ્ત, મેચ્યોરિટી, પરિપક્વ બની જાય, ત્યારે એના પરિવારથી જુદો પડી જાય છે. ડાયટ એટલે ખોરાક. મીડિયમ સાઇઝ્ડ બક્સ આર આઇટમ્સ માઇન્ડફૂલ. જે મધ્યમ કદના કાળિયાર છે એ ચિત્તાનો મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીસ હાર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. તે વધુમાં સસલાઓ અને મોટા પક્ષીઓનો પણ શિકાર કરે છે. અને કબ્સ એટલે બચ્ચાઓ. ધ ફિમેલ ગીવ બર્થ ટુ 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 ફોર કબ્સ એટ અ ટાઈમ. માદા ચિત્તા જન્મ સમયે બે કે ચાર બચ્ચાને જન્મ આપે છે. ધ આર વેરી બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. તેઓ ઘણા સુંદર, એની ચાંદી જેવી રાખોડી, સિલ્વર ગ્રે એટલે રૂપેરી, ફોર એટલે રૂવાટી, એની રૂપેરી રૂવાટીને કારણે તેઓ ઘણા સુંદર લાગે છે. ધ મધર કોલ્સ ધેમ. માતા તેઓને બોલાવે છે. કેવી રીતે? તો કે બાય ગિવિંગ અ હાઈ પીચ્ડ વિસલ. એક તીવ્ર અવાજવાળી સિસોટી વગાડી અને માદા છે એના બચ્ચાને બોલાવે છે. લાઈક અ બર્ડ, જેમ કે પક્ષીઓ બોલતા હોય એવી રીતે તીવ્ર તીવ્ર સિસોટી જેવો અવાજ કરી અને માદા માતા છે ચિત્તો એ પોતાના બચ્ચાઓને બોલાવે છે. તો આ વાત થઈ ભાઈ ચિત્તા વિશેની, હકીકતની, ફેક્ટ્સ અબાઉટ ચિત્તા. ચિત્તાઓ વિશે જાણવા જેવું હતું. એનો વજન કેટલો હતો, ઊંચાઈ કેટલી હતી, જન્મ સમયનું વજન કેટલું હતું, એજ ઓફ મેચ્યુરિટી એટલે પુખ્તતા થવાનો ઉંમર કેટલી હતી, આઈડેન્ટિફિકેશન ઓળખ શું હતી, હેબિટેટ નિવાસસ્થાન શું હતું, હેબિટ્સ આદતો ટેવ શું હતી, ડાયટ ખોરાક શું હતો, અને કબ્સ એટલે કે એના બચ્ચાઓ વિશે આપણે જાણીએ. તો અહીંયા કણે આ યુનિટ 1 જે ચિત્તા સ્ટીયર છે એ પૂરું થાય છે. ગ્લોઝરી અને સાથે સાથે એના જે ઇડિયમ્સ છે એ બધું તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. અને આની જે શોર્ટ નોટ છે એ પણ તમે કરી લેજો, લખીને કમ્પ્લીટ પાકી કરી લેજો, જેથી કરી અને સ્કૂલ ચાલુ થાય તો આપણે વધારે પડતું વર્ક ન રહે. તો આશા રાખીશ કે મેં તમને જે કંઈ સમજાવ્યું એ તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. તેમ છતાં જો કંઈ પ્રશ્ન હોય, કંઈ ડાઉટ્સ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરી અને અમે એનું સોલ્યુશન તમારી સમક્ષ લાવી શકીએ. તો તમારા મિત્ર વર્તુળમાં અમારા ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. થેન્ક યુ.